दोनों तेलियों ने बारी बारी से तेल को देखा, सूंघा और चखा। पछी जे पेला तेलियो आया था ने, एमणे शुं कर्युं? वारा फरती बन्ने वे तेल ने जोयुं, सूंघ्युं अने चाख्युं। फिर अपना निर्णय दिया, पछी शुं कर्युं? पोतानो निर्णय आप्यो। घड़े का तेल महीने पुराना लगता हिस्से ज्यादा नहीं, वे बोले। પછી એમ કહ્યું, એમણે એમ કહ્યું કે ઘડાનું તેલ છે બે મહિના કરતાં વધારે જૂનું નથી। તેલિયો કી બાત સુનકર વાજિદ તો ઘબરા ગયા। અલી ખ્વાજા ખુશ હોકર બોલ પડ્યા, હજુર મેં તો 6 મહિને પહેલે મક્કા કી યાત્રા કરને ગયા થા। તેલિયોની વાત સાંભળીને વાજિદ તો ઘબરાઈ ગયો। અલી ખ્વાજા ખુશ થઈને બોલી ઉઠ્યો, હજુર હું તો 6 મહિના પહેલા મક્કાની યાત્રા કરવા ગયો હતો, तभी मैंने तेल खरीदा था। तेलियो और अली ख्वाजा की बात सुनकर सबको वास्तविकता का ज्ञान हो गया। पछी शू थयु? अली ख्वाजा नी बात अने तेलियो नी बात सांभळी ने वास्तविकता नु ज्ञान थई गयु बधाई ने। खलीफा को न्याय के लिए सबूत मिल गया था। खलीफा ने हसन को धन्यवाद दिया और वाजिद से कहा कि आपने अली ख्वाजा के घड़े से तेल और मोहरे निकाली है, आप उन्हें वापस कीजिए और चोरी और विश्वासघात के अपराध की सजा भुगतिए। लेने शू कहू के तमे अली ख्वाजाना घड़ामांथी तेल अने सोना मोहरो काढ़ी छे, ते आप तेने पाछो आपी दो अने चोरी तथा विश्वासघातना अपराध की सजा भोगवो। खलीफा ने हसन को बहुत सारा पुरस्कार दिया। पछी खलीफाए शू कर्यु? हसन ने खूब ज बधो इनाम आप्यु। खलीफा के दरबार में उपस्थित सभी लोगों ने हसन की सूझबूझ और न्याय की भूरी भरी प्रशंसा की। पछी खलीफाना दरबार में हाजर सौ लोगों हसन की सूझबूझ और समझणनी न्याय की भारे प्रशंसा करी। तो बाळको आ हतो आपणो पाठ न्याय। एटले अहींया एवुं कहेवा मांगे छे कि कोई आपणी ऊपर विश्वास करतुं होय, बराबर, आपणी पर ट्रस्ट करतुं होय, तो एनो विश्वासघात आपणे करवो जोईए नहीं। आ तो मित्र हतो, बराबर, मित्र ज पोताना मित्र पर विश्वास करी सके ने? जो मित्र ज पोताना मित्र पर विश्वास ना करी सके तो पछी आगळ बीजुं काई कहेवा जेवुं आवतुं ज नथी। आपणी पर कोई विश्वास करतुं होय, आपणी पर कोई भरोसो करतुं होय, तो आपणे एमनो भरोसो तोड़वा देवो जोईए नहीं। આ વાજિદે અલી ખ્વાજાનો ભરોસો તોડ્યો। અલી ખ્વાજાએ વાજિદ ઉપર ખાસ બહુ જ ટ્રસ્ટ કર્યો, બહુ જ વિશ્વાસ કર્યો અને એને વિશ્વાસ હતો કે આ મારો મિત્ર છે, એ મારી જે વસ્તુ છે એને હાથ પણ અડાડશે નહીં। એ વિશ્વાસથી એણે પોતાની જે 500 સોના મોહર હતી એના ઘરે મૂકી। પણ વાજિદે શું કર્યું? તે 500 સોના મોહરો ચોરી લીધી અને પછી સાચું માનતો પણ નહોતો। તો બાળકો આ હતો આપણો ન્યાય પાઠ। હવે આપણે જે શબ્દાર્થ છે એ હવે આપણે આપણી નોટમાં લખીશું, બરોબર। તો ચલો નોટ કાઢો બધા। નોટ કાઢો અને પાઠનું બોર્ડ મારો ઉપર, ચલો મારે તો અહીંયા લખવું પડશે ને, ધોરણ 6 પાઠ 6 કયો છે? ન્યાય, બરોબર ને? તો હવે આપણે શું લખીશું? એના શબ્દાર્થ। તો શબ્દાર્થમાં છે અપીલ। અપીલ એટલે નિવેદન। પછી બીજું છે અભાવ એટલે કમી।
આપણે ગુજરાતીમાં ખામી કહીએ તે. ત્રણ છે જાંચ. જાંચ એટલે તપાસ. પછી છે તહખાના. તહખાના એટલે જમીન કે નીચે બના કમરા. જમીન કે નીચે બના કમરા. પછી તેલી. તેલી એટલે તે તેલ નિકાલને વાલા. તેલ નિકાલને વાલા. પછી આવશે પુરસ્કાર. પુરસ્કાર એટલે ઇનામ. પછી છે હોરી. હોરી એટલે ખૂબ સારી. મોહર એટલે સિક્કા. પછી છે વાસ્તવિકતા. વાસ્તવિકતા એટલે સચ્ચાઈ. વિશ્વાસઘાત. વિશ્વાસઘાત એટલે ધોખા દેના. સબૂત. એટલે કિસી બાત કો સિદ્ધ કરને કા પ્રમાણ. પછી છે સજા ભોગના. એટલે દંડ ભુગતના. અને સૂઝબૂઝ એટલે સમજદારી. તો આ હતા આપણા શબ્દાર્થ. તમારે છે ને આ શબ્દાર્થ લખી કાઢવાના છે તમારી નોટમાં, બરોબર ને? આવતા વિડીયોમાં આપણે આના આગળ જે મુહાવરા છે અને પ્રશ્નોના જવાબ છે એ આપણે કરાવીશું. ઓકે, તો હવે ત્યાં સુધી તમારે આ પાઠ છે એ સરખી રીતે તૈયાર કરવાનો છે. એમાંથી એક્ઝામમાં પ્રશ્નોના જવાબ પૂછાશે. આ જે શબ્દાર્થ લખ્યા છે એ લખી કાઢવાના છે, અને પછી જે મુહાવરા આપેલા છે એ પણ તમારે તમારી નોટબુકમાં લખી કાઢવાના છે. એ તમારું હોમવર્ક છે, બરોબર? શું કહ્યું? એ તમારું હોમવર્ક છે. શબ્દાર્થ અને મુહાવરા એ બંને તમારે તમારી નોટબુકમાં લખી કાઢવાના છે. એ પતી જાય એટલે નેક્સ્ટ વિડીયોમાં આપણે આના ક્વેશ્ચન આન્સર્સ લખીશું. તો ત્યાં સુધી આવજો, તમે બધા પોતપોતાનું ધ્યાન રાખજો. બહાર નીકળો તો માસ્ક અને સેનિટાઈઝર સાથે જ રાખજો. તમારું, તમારા પરિવારના લોકોનું ધ્યાન રાખજો.